દીવમાં ફૂડ સેફ્ટી અધિકારી દ્વારા તહેવારોને ધ્યાનમાં લઈ મીઠાઈઓની ગુણવત્તાની તપાસ હાથ ધરવામાં આવી. હાલ દિવાળીનો પર્વ ખૂબ જ નજીક છે અને કોરોના મહામારી પણ હજુ પ્રવર્તમાન છે, ત્યારે લોકોના સ્વાસ્થ્ય બાબતે કોઈ પણ પ્રકારના ચેડા ન થાય તે માટે દાદરાનગર હવેલી, દમણ, દીવ અને લક્ષદ્વીપના પ્રશાસક પ્રફુલભાઈ પટેલ અને સંઘ પ્રદેશના સ્વાસ્થ્ય નિર્દેશક વીકે દાસના દિશાનિર્દેશનમાં દીવ જિલ્લા કલેક્ટર સલુની રાય અને દીવ જિલ્લા આરોગ્ય વિભાગ અધિકારી ડૉક્ટર કેવાય સુલતાનના માર્ગદર્શન હેઠળ દીવ ફૂડ સેફ્ટી ઓફિસર રોહિત સોલંકી દ્વારા દીવ જિલ્લાની તમામ મીઠાઈની દુકાનોમાં સઘન તપાસ હાથ ધરવામાં આવી રહેલ છે, જે અંતર્ગત મીઠાઈ અને ફરસાણની ગુણવત્તાનું ચેકિંગ કરી સેમ્પલ ચેકિંગ અર્થે લેવામાં આવી રહેલ છે અને તે સેમ્પલો તપાસ અર્થે વડોદરા ખાતે ફૂડ અને ડ્રગ્સ ટેસ્ટિંગ લેબમાં મોકલવામાં આવશે, જેમાં કોઈ પણ કચાશ જોવા મળશે તો દુકાન માલિક પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. દિવાળીમાં લોકોને સારી ગુણવત્તાવાળી મીઠાઈ મળી રહે અને લોકોનું સ્વાસ્થ્ય પણ સારું રહે તે માટે દીવ પ્રશાસન દ્વારા દર વર્ષે દિવાળી પ્રસંગે મીઠાઈઓની તપાસ અભિયાન હાથ ધરવામાં આવે છે. મીનાક્ષી ગઢવી, ZSTV, દીવ. અંદર રહેલી જુદી જુદી મીઠાઈની દુકાનોમાંથી પણ અમે રોજ સેમ્પલ લેશું ને ગ્રાહકોને, એટલે કે જે લોકો છે, આ લોકોને સારું સ્વાસ્થ્ય પૂરું પડી રહે, સારો મીઠાઈ તેમજ ફરસાણ સારું મળી રહે તેવો અમારો પ્રયત્ન હોય છે. દિવાળીના પર્વની હાર્દિક શુભકામનાઓ તેમજ નૂતન વર્ષ અભિનંદન. સાવર પટેલ, આઈટી સેલ કારોબારી સભ્ય, તલોદ ભાજપા, ગામ વક્તાપુર, તાલુકો તલોદ, જિલ્લો સાબરકાંઠા. મોબાઈલ નંબર છે 99745953.